મહામારી બની ચૂકેલા કોરોના વાયરસ સામે લડવા માટે ગુજરાત ઘરમાં પૂરાયું છે, પરંતુ આ વચ્ચે પણ માનવતાની એક સુંદર તસવીર અમદાવાદથી સામે આવી. જ્યાં એક સોસાયટીના લોકોએ આ મુશ્કેલી ભર્યા સમયમાં ભૂખ્યાની આતરડી ઠારવા સદાવ્રત ખોલ્યું છે, જેની તસવીરો તમે વીટીવી પર જોઈ શકો છો. શહેરના નારોલ વિસ્તારમાં શ્રીહરિ નામની આ સોસાયટી આવેલી છે કે જ્યાં સોસાયટીના લોકો દ્વારા મોટા પ્રમાણમાં જમવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ જમવાનું આપણી સુરક્ષા માટે અડગ પોલીસ જવાનો માટે છે, સાથે સાથે એવા લોકો માટે પણ છે કે જે રસ્તા પર રહે છે અને ખૂબ ગરીબ છે. પરંતુ સદાવ્રત પાછળનો તર્ક શું છે, તો આવો જાણીએ સોસાયટીના કેટલાક લોકો પાસેથી. કોરોના વાયરસને હરાવવા માટે જ્યારે એક દેશ એક થઈ રહ્યો છે, ભારત દેશના તમામ નાગરિકો જ્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં કર્ફ્યુ પાડી રહ્યા છે, ત્યારે એક માનવતા ફરી એક વખત નજરે પડી રહી છે. તમે જોઈ શકો છો કે અમે નારોલ વિસ્તારમાં છે, જેમાં જે સ્થાનિક રહીશો જે છે તે પોલીસ જે કર્મચારીઓ જે ફરજ બજાવી રહ્યા છે, અને જે રાહદારીઓ જે રોજ મજદૂરી કરતા હોય છે તેઓને જ્યારે ખાવા પીવાની તકલીફ પડી રહી છે, ત્યારે સ્થાનિક લોકો અત્યારે હાલ એકજૂથ થઈને તેઓ માટે જે જમવાનું બનાવી રહી છે. તમે જોઈ શકો છો કે પૂરી અને સબ્જી બનાવવામાં આવી રહી છે. તમામ લોકો બનાવ્યા બાદ જે પોલીસ જવાનો પોતાના ફરજ ઉપર છે, જેમને ખાવાને લઈને અત્યારે તકલીફ છે, જે મજૂરો જે છે તેમને કામ ધંધા બંધ થઈ જતા તેઓને જ્યારે ખાવા પીવા નથી મળી રહ્યું, ત્યારે આ રહીશોનું એક ઉમદા કામગીરી રહેતા જોવા મળી રહી છે કે ફૂડ પેકેટ તૈયાર કરી રહ્યા છે અને તમામ જે લોકો છે તેઓને જમાડી રહ્યા છે. આપણે લોકો સાથે જ વાત કરીશું. ખાસ તો કેટલા સમયથી તમે આજે ફૂડ પેકેટ અત્યારે બનાવી રહ્યા છો, કે કેવી રીતના લોકોને પોલીસે પહોંચાડશો? અમે લોકો અમારી જાતે અમારી પોતાની ગાડીમાં અમારા જે સ્વયંસેવકો છે એક એક ગાડી લઈને જેટલા પોલીસવાળાના પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર અમે પેકેટ નહીં બનાવીએ, પણ એમને લાઈવ અમે પીરસીશું, જેનાથી એ લોકોને એવું ના થાય કે અમુક લોકો મિસયુઝ કરતા હોય છે ફૂડ પેકેટને, એ બગાડ ના થાય. અને જે લોકો ગામડે જઈ રહ્યા છે એ લોકો માટે પણ અમે ડિસ્પોઝેબલ પ્લેટ, બાઉલ, છાશ, સાંજે 5-1 વાગ્યા પછી ચા અને કોફી આ રીતનું પ્રોવિઝન કરેલું. કેવી રીતે મેસેજ આપો છો લોકોને કોરોનાથી લડવાનો અને અત્યારે હાલ એક માનવતા દેખાડવાનો, કારણ કે પરિસ્થિતિ જે પ્રમાણે છે લોકો પોતાના વતન જઈ રહ્યા છે, કારણ કે જમવા નથી મળી રહ્યું, તમામ દુકાનો બંધ છે. અમે તો એક જ પ્રેરણા આપીએ છીએ કોરોનાને લઈને કે બને તેટલું ઘરની બહાર નીકળો નહીં, બે કે ત્રણથી વધારે એકઠા થઈ અને તમે જે રોડ ઉપર ફરો છો એ પણ ના ફરો. આપણા વડાપ્રધાનનો એક સંદેશો ગઈકાલે પણ હતો અને રોજ ટીવીમાં આવે છે, દરેક ન્યૂઝ ચેનલમાં આવે છે, આનાથી બચો. એ તમારા લોકો માટે બચવાનું કારણ એક જ છે કે તમે ભેગા નહીં થાઓ, એટલે ઓટોમેટિક આ પરિસ્થિતિ થાળે પડી જશે. હવે જરા તે સદાવ્રતની સેવા પણ જોઈ લો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીના લોકો આપણા જવાનોને જમાડી રહ્યા છે. વીટીવી પર તમે આ સદાવ્રતની માનવતા ભરી તસવીર પણ જોઈ શકો છો કે કેવી રીતે સોસાયટીના લોકો પોતાની કારમાં જમવાનું લઈને જાય છે અને પોલીસ જવાનોને જમાડે છે. અહીં તમે ખુદ પોલીસ જવાનોને જમતા પણ જોઈ શકો છો. મહત્વનું છે કે આ સોસાયટીના લોકો એક સંદેશ આપવા માંગે છે કે લોકો 21 દિવસમાં આવું કાર્ય કરે, ઘરમાં રહી પોતાની સુરક્ષા તો કરે જ, પરંતુ તેની સાથે સાથે આપણી સુરક્ષા કરનારાઓની પણ રક્ષા કરે. કોરોના વાયરસ અને લોકડાઉનની વચ્ચે અત્યારે માનવતા અને પ્રેમ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જ્યારે લોકડાઉનની પરિસ્થિતિને લઈને પોલીસ જ્યારે ખડે પગે છે, લોકોને અપીલ કરી રહી છે ઘરની અંદર રહેવા માટે, સાથે જે સવારથી જે ડ્યુટી પર હોય છે તેઓને પણ ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, તેને લઈને જે સ્થાનિક રહીશો દ્વારા ખુદ જ જમવાનું બનાવ્યું છે અને પોલીસે જમાડવામાં આવી રહ્યા છે, એક માનવતા ફરી એક વખત દેખાવા મળી રહી છે. કારણ કે પોલીસ જ્યારે કાયદાનું રક્ષણ કરી રહી છે, લોકોના જીવ બચાવવા માટે સતત પોલીસ બંદોબસ્ત અને પોઈન્ટ પર જ્યારે જોવા મળી રહી છે, ત્યારે તેઓની કાળજી લેવા માટે સ્થાનિક લોકો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે જે અત્યારે હાલ સ્થિતિ છે, અને સાથે પોલીસ સાથે પણ વાત કરીશું કે પોલીસ શું કહી રહી છે. ખાસ તો તમે ખડે પગે છો, અત્યારે હાલ લોકો દ્વારા મદદ મળી રહી છે, શું કહેશો, કેવી માનવતા દેખાઈ રહી છે?
અત્યારે ખરેખર પબ્લિક દ્વારા બહુ જ સારું અમને સપોર્ટ કરવામાં આવ્યો છે, અને જે અત્યારે હાલ બીજી ગરીબ જનતા છે એ લોકોને પણ ખાવાની સેવા પૂરી કરવા માટે સેવાભાવી માણસો ખૂબ આગળ આવ્યા છે. એ લોકોને હું ખૂબ ખૂબ ખરેખર આભાર માનું છું કે એ લોકો માટે જે આ કાર્ય કરી રહ્યા છે એ ખરેખર બહુ જ સારું કાર્ય છે. અત્યારે એમને ખાવા પીવાની બધી વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે, એ ખૂબ જરૂરી અત્યારે આ સમયમાં ખરેખર માનવતા દાખવીને આ જે કામ કરે છે ખરેખર બહુ સારું કામ છે. અને આવું દરેકને અપીલ કરું છું કે આ રીતે માણસાઈથી તમે આગળ વધીને આ રીતે કામ કરશો તો કોરોના સામે આપણે જીત મેળવી શકીશું. આ રીતે તમારે કરવું જ જોઈએ, અને દરેકને હું અપીલ કરું છું આ માટે. ખાસ તો એક માનવતા, સ્થાનિક લોકો પણ તમે જોઈ શકો છો ફરજ બજાવતા જોવા મળી રહ્યા છે. પોલીસને અત્યારે હાલ મદદ કરી રહ્યા છે, પાણી સાથે ચા નાસ્તાની પણ અત્યારે સગવડ અત્યારે પૂરી પાડી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે અત્યારે હાલ પોલીસ અધિકારીઓ જે બિનજરૂરી જે લોકો જે ઘરની બહાર નીકળતા હોય છે તેની ઉપર જ્યારે કાર્યવાહી કરી રહ્યા છે, તો ત્યારે પોલીસને મદદરૂપ થવા માટે અત્યારે હાલ સ્થાનિક લોકો સામે આવી રહ્યા છે. પોલીસ અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું, કારણ કે સવારથી લોકડાઉનને લઈને જે પરિસ્થિતિ છે અને અત્યારે હાલ જ્યારે સેવાભાવી લોકો મદદ માટે આવ્યા છે, સાહેબ શું કહેશો જે પરિસ્થિતિ છે લોકોને સમજાવી રહ્યા છે, લોકડાઉનને લઈને લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે, જ્યારે સવારથી પોલીસ અત્યારે હાલ ખડે પગે છે, સેવાભાવી લોકોની કેવી મદદ મળી રહી છે? ના, ખૂબ સરસ મદદ મળી રહી છે, અને સરકારની જે અપીલ છે એને લોકો માન પણ આપી રહ્યા છે. ખૂબ જ ઓછા લોકો બહાર નીકળે છે, અને માત્ર અગત્યના કારણોસર જ અમુક લોકો બહાર નીકળે છે. અને આ સિવાય અમે લોકો સવારથી બંદોબસ્તના પોઈન્ટ ઉપર ઊભા છીએ. ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ, ઘણા બધા લોકો અમને ચા પાણી નાસ્તો પૂછીને જાય છે વારંવાર. અમે તમામને આ જ સૂચના આપીએ છીએ કે તમે બી તમારું માસ્ક વાસ્ક પહેરો, સેનિટાઈઝર વાપરો, ગ્લોવ્સ પહેરો, અને સેલ્ફ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, અને બી અવેર, કોરોના બાબતે અવેર રહો અને પોતાનું ધ્યાન રાખો, પોતાની પરિવારની સેફ્ટી રાખો. જો ખાસ તો અત્યારે પોલીસ પણ લોકોને અવેર કરી રહી છે, પરંતુ જે પ્રકારને અત્યારે હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે માનવતા અને માણસાઈ અત્યારે હાલ રોડ ઉપર જોવા મળી છે, જે ફક્ત પોલીસ જ રોડ ઉપર નથી, લોકોને અપીલ નથી કરી રહી, પરંતુ સેવાભાવી લોકો પોલીસની અને જે ગરીબ લોકો છે તેની મદદ માટે અત્યારે હાલ આવ્યા છે અને તમામ પ્રયત્નો અત્યારે હાલ કરી રહ્યા છે કોરોનાને લડત આપવા અને કોરોનાને નાશ કરવા માટે તમામ અત્યારે એકજૂટ થયા છે. કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટેલની વીટીવી ન્યૂઝ અમદાવાદ.